અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબજામાં છે, પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. ત્યારે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા વડોદરામાં અભ્યાસ કરવા આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં છે અને ભારત અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિથી વડોદરા અભ્યાસ માટે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વડોદરામાં અભ્યાસ કરવા આવેલા 11 વિદ્યાર્થીઓના પરિવાર અફઘાનિસ્તાનમાં ફસાયા છે, ત્યારે વિદ્યાર્થીઓએ તાલિબાની બર્બરતા સામે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. હ્યુમન રાઇટ મહિલાઓ અને બાળકો માટે ચિંતા કરે અને કોઈક ઉકેલ લાવે, પરિવારજનોને લઈને ચિંતા થઈ રહી છે. ભારત અને અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી અપેક્ષા કરી છે. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વડોદરામાં MSW સાયન્સ સહિત વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે તેમને તેમના ભવિષ્યની ચિંતા છે કે અમારું કરિયર શું હશે. મહત્વની વાત તો એ છે કે ભારત દેશમાં તેમને ખૂબ સારું લાગી રહ્યું છે અને તેમાં વડોદરામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે ખૂબ જ ખુશ છે. અમારી યુનિવર્સિટી તરફથી તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે અને કોઈ તકલીફ નથી. જે અફઘાનિસ્તાનમાં છે વિદ્યાર્થીઓ તે પણ ખુશ છે. બધાને એક જ ચિંતા સતાવી રહી છે કે અમારું ભવિષ્ય શું હશે, તેમ જણાવ્યું હતું. हमारे यहाँ टोटल 11 स्टूडेंट हैं, इसमें से 4 लड़के अभी इधर हैं, 7 लड़के वहाँ पे ही हैं जो अभी अभी गए हैं कुछ काम के लिए. अभी जो बच्चे इधर पढ़ रहे हैं उनके साथ हम पूरा कांटेक्ट में, उनका फैमिली के साथ कांटेक्ट में है, और जो 7 बच्चे हमारे हैं महाराजा सयाजीराव विश्वविद्यालय के, इसके साथ भी हम पूरा कांटेक्ट में है और उसका अच्छी तरह से ख्याल रख रहे हैं. वहाँ की बात करें तो जो लड़का, जो हमारे बच्चे ने अभी आपको अभिप्राय दिया और हमने जो उनसे सुना, वो उनका कुछ पार्टीशन के बारे में बात चल रहा है ऐसा कुछ लग रहा है, और ज़्यादातर उनको उनका भविष्य की चिंता है कि हमारा कैरियर क्या होगा वगैरह कुछ लग रहा है. अभी स्टूडेंट्स जो यहाँ पे पढ़ाई कर रहे हैं उनके फैमिली मेम्बर्स सब वहाँ पे हैं, हाँ, किस तरह की चिंता उनको सताती है और यहाँ इंडिया में वो अपने आप को कितना सुरक्षित महसूस कर रहे हैं? भारत देश में उनको बहुत अच्छा लग रहा है, उन्होंने आपको भी बताया है, और पर्टिकुलरली वडोदरा में जो है हर एक बच्चे वो बहुत खुश है. हमारे यूनिवर्सिटी की तरफ से पूरी सुविधाएं दी जा रही है, कोई उसमें दिक्कत नहीं है, और बहुत ही हैप्पी. आपने देखा होगा उन 4 लोगों से, बहुत ही अच्छे हैं. और हमारे जो बच्चे बाहर है अभी अफगानिस्तान में, वो भी इतना ही खुश है, बट अनफॉर्चुनेटली वो वहाँ है और उनको थोड़ा ज़्यादा पढ़ने में ही ध्यान वाले लड़के हैं सब कुछ, और ज़्यादातर वो उनको यही चिंता है कि हमारा फ्यूचर का क्या होगा. बस आपका